विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। अमे धोरण 2 માંથી ધોરણ 3 ની અંદર આવી ગયા, આવ્યા ને? હા, તો ચાલો આજે આપણે ગણિત ની અંદર પાઠ 2 નો ભણીશું। વિષય છે ગણિત અને ગમ્મત। આપણો વિષય છે ગણિત, પણ ગણિત ને આપણે ગમ્મત સાથે ભણવાનું છે। એમાં આપણે પાઠ 2 નો જોઈએ, ક્યાંથી જોવું, એટલે ક્યાંથી જોવું, એટલે કે સામેથી જોવું, ઉપરથી જોવું અથવા નીચેથી જોવું। ચાલો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 1 તમારે ખોલવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 1 પાઠ 1 ક્યાંથી જોવું આપણે સમજીએ। ક્યાંથી જોવું એટલે કે સામેથી જોવું, ઉપરથી જોવું, બરાબર ને? અમારા શિક્ષકે અમને મોટર કારનું ચિત્ર દોરવાનું કહ્યું। જો વિદ્યાર્થી મિત્રો, તમને લખવાનું કહેવામાં આવે તો તમને ગમશે નહીં, પણ જો તમને ચિત્ર દોરવાનું કહેવામાં આવે તો કેવી મજા પડી જાય। અમે સૌએ જુદી જુદી રીતે મોટર કારનું ચિત્ર દોર્યું। શિક્ષકે શેનું ચિત્ર દોરવાનું કહ્યું હતું? તો કે મોટર કારનું, એટલે બધાએ અલગ અલગ રીતે ચિત્ર દોર્યું। બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્ર એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા, કેમ કે બધાના ચિત્ર કેવા હતા? અલગ અલગ હતા। પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું। તે ધીરજે દોરેલી મોટર કારના ચિત્ર તરફ જોતો હતો। એ શું કામે હસતો હતો? કે ધીરજે, જો આ ધીરજ છે, ધીરજે છે એને કેવું ચિત્ર દોર્યું હતું? મોટર કારનું આવું। અને અંશુલે કેવું ચિત્ર દોર્યું હતું? મોટર કારનું આવું। એવું ચિત્ર જોઈ અને શું કરતો હતો અંશુલ? હસતો હતો। તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી દેખાતી હતી, બરાબર? અંશુલે શું કહ્યું કે તારું ચિત્ર કેવું દેખાય છે? કે મોટું ખોખું હોય એમાં એક નાનું ખોખું મૂક્યું હોય એવું દેખાય છે। પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું, બરાબર? એને પોતાનું જો આ ચિત્ર છે ને, એ કોને બતાવ્યું? ધીરજને, પોતાના મિત્રને। તેમણે બંનેએ એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ ચિત્રો જુદા લાગતા હતા। ધીરજે કહ્યું કે તેણે મોટર કારને અગાસી પરથી જોઈ હતી। તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે એવું વિચારો છો? તમે વિચારો છો કે આ ચિત્ર સાચું છે? હા, આ ચિત્ર કેવું છે? સાચું છે, કેમ કે ધીરજે મોટર કારને ક્યાંથી જોઈ હતી? ઉપરથી, ઉપરથી જોઈ હતી, એટલે એને ઉપરથી મોટર કાર કેવી દેખાતી હતી? અવી દેખાતી હતી, એટલા માટે તેણે આવું ચિત્ર દોર્યું। જ્યારે અંશુલે છે એ સામે મોટર કાર પડી હતી ત્યાંથી ચિત્ર દોર્યું, એટલે એને સામેથી મોટર કાર કેવી દેખાતી હતી? અવી દેખાતી હતી, એટલે આ ચિત્ર કેવું છે? ધીરજનું સાચું છે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી જોઈએ। તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે? જુદી જુદી બાજુએથી જોતા તે એક સરખી દેખાય છે કે જુદી જુદી? બરાબર, તમે કોઈ પણ વસ્તુ જુઓ, એને ઉપરથી જુઓ, બાજુ ઉપરથી જુઓ અથવા નીચેથી જુઓ, તમને એક સરખી દેખાય છે કે અલગ અલગ દેખાય છે? ચાલો તમારે બધાએ પર નિરીક્ષણ કરવાનું છે। અહીં દોરેલા ચિત્ર તરફ તમે જુઓ। આ ચિત્ર શેનું છે? અહીં અહીં ટેબલનું ચિત્ર છે। જો તેને બાજુમાંથી જોવામાં આવે, બાજુ પરથી, તો કેવું દેખાશે? તમને આવું દેખાશે, પણ જો તેને ઉપરથી જોવામાં આવે તો એના જે આ ચાર પાયા છે તે દેખાશે નહીં, પણ ઉપરનો ખાલી સપાટ ભાગ જ આપણને જોવા મળશે। એના પછી જોઈએ, નીચે કેટલાક ચિત્રો દોરેલા છે। જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના, એટલે કે તમારે તેનું અવલોકન કરવાનું છે। હવે જોઈએ, આ ચિત્ર શેનું છે? તો કે આ ચિત્ર કૂકરનું છે। જો કૂકરની બાજુ ઉપરથી, એટલે કે સાઈડમાંથી જોવામાં આવે તો એનો આ ભાગ જ આપણને જોવા મળશે, પણ જ્યારે તેને ઉપરથી જોવામાં આવે તો એના ઢક્કણનો ગોળ આકાર ભાગ આપણને જોવા મળશે। એવી જ રીતે આ ચિત્ર ચપ્પલનું છે। જો ચપ્પલને સાઈડમાંથી જોવામાં આવે તો એનો આ ભાગ આપણને જોવા મળશે, અને એને ઉપરથી જોવામાં આવે તો એનો આ લંબગોળ ભાગ આપણને જોવા મળશે। એવી જ રીતે આ કોઈ ફળનું ચિત્ર છે। જો ફળને બાજુ પરથી જોવામાં આવે તો એનો આ સંપૂર્ણ ભાગ આપણને જોવા મળે, અને જ્યારે ઉપરથી જોવામાં આવે તો એનો ખાલી આટલો જ ભાગ આપણને જોવા મળશે। એવી જ રીતે આ ચિત્ર ટેબલનું છે।
जो टेबल ने बाजू पर थी जोवामां आवे तो तेनो अटलो आकार अटलो भाग आपणने जोवा मळशे, पण ए ज टेबल ने ज्यारे ऊपर थी जोवामां आवे तो एनो खाली लंबगोळ भाग ज आपणने जोवा मळशे। चलो विद्यार्थी मित्रों, एना पछी पेज नंबर बे ऊपर जो महावरानो समय એમાં અ જોઈએ। એક બિલાડી વર્ગખંડમાં ડોકિયું કરે છે। આ ચિત્ર જુઓ, આ ચિત્ર વર્ગખંડનું એટલે કે ક્લાસનું છે અને અહીંયા બિલાડી છે, તે બારીમાંથી શું કરે છે, વર્ગખંડને જોવે છે અને શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરો। ચાલો બાળ મિત્રો તમે જુઓ, આ ક્લાસનું ચિત્ર છે, અહીંયા એક બિલાડી છે, એને શિક્ષકને શોધવાના છે। ચાલો તમે એને મદદ કરો, શિક્ષક ક્યાં છે? સરસ, શિક્ષક અહીંયા છે। હવે એના પછી જોઈએ બ, અહીં કેટલાક ચિત્રો આપેલા છે, વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો, બરાબર। હવે આપણે બધાએ અવલોકન કરવાનું છે, આ ચિત્ર શેનું છે જુઓ જી બધા, આ ચિત્ર સીડીનું છે। સરસ, તો સીડીને છે એનો આ ભાગ છે એ આપણે કઈ બાજુથી જોઈ શકીએ, તો કે બાજુ ઉપરથી, બાજુ ઉપરથી જોઈએ એટલે આપણે સીડી કેવી દેખાશે, અવી દેખાશે। એટલે ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ પેન્સિલ અને ઇરેઝર લઈ મારી સાથે પૂરવાનું છે। તો ચલો આપણે અહીંયા લખશું બાજુ પરથી, બાજુ માંથી, તમારે પણ મારી સાથે લખતું જવાનું છે તમારા પાઠ્યપુસ્તકની અંદર। હવે જુઓ, આ ચિત્ર પણ સીડીનું છે। હવે સીડીને આપણે અહીંથી જોઈએ એટલે કઈ બાજુથી જોઈએ, આપણે સામેથી જોઈએ ને, એટલે આપણે અહીંયા લખીશું સામેથી। આપણે સીડી છે એને અહીંથી જોઈએ, સીડીનું ચિત્ર એટલે આપણે સામેથી આવી દેખાશે। હવે એના પછી જોઈએ આ ચિત્ર શેનું છે, તમને બધાને ખબર પડી ગઈ હશે આ ચિત્ર ટેબલનું છે અને ટેબલને ઉપરથી જોઈએ એટલે કેવું દેખાશે, આવું દેખાશે એટલે આપણે આ એના ઉપરના ભાગને જોયું એટલે અહીંયા લખવાનું છે ઉપરથી। ચલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે લખો છો ને બધા। હવે જોઈએ આ ચિત્ર, આ ચિત્ર શેનું છે, આ ચિત્ર ખુરશીનું છે, તો ખુરશીને આપણે બાજુ પરથી જોવાની છે એટલે અહીંયા આપણે લખશું બાજુ માંથી। હવે જોઈએ આ ચિત્ર શેનું છે, આ ચિત્ર પેન્સિલનું છે, બરાબર। જો આ પેન્સિલ છે, બરાબર, હવે આ પેન્સિલ છે એને આપણે ઉપરની સાઈડથી જોશું એટલે આપણે એનો અવો આકાર જોવા મળશે, બરાબર, એટલે આપણે અહીં લખવાનું છે ઉપરથી। હવે એના પછીનું ચિત્ર છે બસનું ચિત્ર છે, આપણે બસનો આ ભાગ દેખાય છે। ચલો હવે તમારે અનુમાન કરવાનું છે કે બસનો આ ભાગ આપણે દેખાય છે તો આપણે એને કઈ બાજુથી જોશું, તો કે બાજુ ઉપરથી। જો એને ઉપરથી જોવામાં આવે તો એનો ફક્ત ઉપરનો ભાગ જ આપણે જોવા મળે, પણ એનો આખો સંપૂર્ણ ભાગ આપણે જોવા મળે છે એટલે આપણે એને કઈ બાજુથી જોઈએ છે, કે બાજુથી, બાજુના ભાગ પરથી એટલે કે બાજુમાંથી। સરસ વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે આ લખ્યું હશે। હવે આપણે એના પછી જોઈએ, કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો અને તમારા મિત્રને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો। જો વિદ્યાર્થી મિત્રો, આપણો ગણિત વિષય છે, ગણિતની સાથે ગમ્મત શબ્દ જોડાયેલો છે એટલે આપણે ગણિતની સાથે થોડીક ગમ્મત પણ કરવાની છે। તમારે અહીંયા એવા એવા ચિત્રો દોરવાના છે અને પછી તમારા મિત્રને કહેવાનું છે કે તને આ ચિત્ર કેવું દેખાય છે, એવી રમત તમારે રમવાની છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી પેજ નંબર 3 ઉપર જોઈએ રંગોળી। રંગોળી શબ્દ તમારા મગજની અંદર આવતા તમને બધાને મનમાં ખુશી થવા લાગે ને, તમે ક્યારે રંગોળી બનાવી છે? તમે તો બધા નાના છો હજી, બરાબર, તો પણ તમે ક્યારેક રંગોળી બનાવી જ હશે,
મારી મિત્રો મીનાક્ષી જમીન પર સુંદર ભાત પેટર્ન બનાવે છે. ભાત પેટર્ન એટલે કે આવી ડિઝાઇન. આ કોણ છે? મીનાક્ષી છે. અને આ જમીન ઉપર તેણે આવી સરસ મજાની પેટર્ન એટલે કે ચિત્ર બનાવ્યું છે. હું મીનાક્ષી છું. હું તમિલનાડુની વતની છું. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે દિવાળીમાં જોયું હશે, દિવાળી ઉપર તમારા મમ્મી છે, તમારી બહેન છે, અથવા તમારા ઘરના કોઈ પણ સભ્ય છે, એ તમારી ઘરે રંગોળી બનાવતા જ હશે. અને એમાં એ ટપકાનો ઉપયોગ કરી અને એકબીજા સાથે જોડી અને સરસ મજાની રંગોળી બનાવતા હશે. તમે જોયું છે ને તેને રંગોળી બનાવતા? ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી જોઈએ ભાત પેટર્ન બનાવવા માટે નીચે આપેલા ટપકાઓનો ઉપયોગ કરો. અને બે નમૂના અહીં દોરેલા છે અને એના જેવા, એટલે કે એના જેવા નહીં પણ બીજા, બરાબર, બીજી પેટર્ન તમારે બનાવવાની છે. જો અહીં તમે જુઓ છો કે ટપકાને જોડી અને સરસ મજાની પેટર્ન બનાવવામાં આવી છે અને અહીં સરસ મજાની રંગોળી બનાવવામાં આવી છે. અહીં મેં એક રંગોળી બનાવી છે અને એક સરસ મજાની પેટર્ન બનાવી છે ટપકાને જોડીને. તમારે તમારા વાલીની મદદથી અહીં સરસ મજાની એક રંગોળી બનાવવાની છે અને એક પેટર્ન મસ્તીની બનાવવાની છે. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 4 ઉપર જોઈએ. તમારી જાતે બીજી ભાત બનાવો, બરાબર. જો એક બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે અને જ્યારે કેટલાકમાં નથી. ટપકાઓની મદદથી તમારે સરસ મજાની ડિઝાઇન બનાવવાની છે. અહીં તમે જુઓ, આ પેટર્ન જુઓ છો તો અહીંયા કેવી છે, એની લીટીઓ સીધી છે, અહીં પણ સીધી છે. હવે અહીંયા જુઓ, અહીંયા અહીંયા લીટી કેવી છે, અહીંયા સીધી છે અને અહીંયા કેવી છે, ગોળ થઈ જાય છે. એવી જ રીતે હવે આપણે આ પેટર્ન જોઈશું. આ પેટર્નમાં જોઈશું તો અહીંયા સીધી છે અને અહીંયા પાછી કેવી આવી જાય છે, વણાકવાળી આવી જાય છે. એટલે કે આકાર કેવો થઈ જાય છે, લંબગોળ જેવો થઈ જાય છે. એના પછી આપણે જોઈએ, સરસ મજાનું ફૂલની પેટર્ન બનાવેલી છે. જોઈએ ફૂલની પેટર્ન પણ ટપકાની મદદથી કેવી મસ્ત રીતે બનાવેલી છે. એવી જ પેટર્ન તમારે પણ બનાવવાની છે. અહીંયા જોઈએ, એના પછી અહીંયા પણ લીટીઓ કેવી આપેલી છે, સીધી આપેલી છે અને સરસ મજાની પેટર્ન બનાવેલી છે. એના પછી જોઈએ, અહીં ગોળ વળાંકવાળી છે અને અહીંથી સીધી છે અને એને લીધે સરસ મજાની પેટર્ન મસ્ત રીતે બની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી આપણે અહીં ટપકાની મદદથી સરસ મજાની ડિઝાઇન એટલે કે ભાત બનાવવાની છે. તમારે પણ મારી સાથે સરસ મજાની ડિઝાઇન બનાવવાની છે. એના માટે તમારે એક સ્કેલ લેવાની છે. સ્કેલનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની ડિઝાઇન બનાવશું, બરાબર. ચલો આ બે ટપકાને આપણે જોડશું. તમારે પણ મારી સાથે આવી રીતે કરવાનું છે. અહીંથી આમ જોડશું, અહીંથી અહીં, પછી આવી રીતે જોડશું, આવી રીતે, આવી રીતે. તમારે પણ મારી સાથે આવી રીતે સ્કેલનો ઉપયોગ કરી અને સરસ મજાની ડિઝાઇન બનાવવાની છે. જોયું વિદ્યાર્થી મિત્રો, કેવી સરસ ટપકાને જોડી અને સરસ મજાની ડિઝાઇન બની ગઈ ને? તમારે પણ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર બનાવવાની છે. ચલો હવે આપણે એના પછી સરસ મજાની બીજી ડિઝાઇન બનાવીએ. 1, 2, 3 અને 4. ચાલો આ 4 ટપકાને આપણે જોડશું. આ 4 ટપકા જોડ્યા પછી 1, 2 અને 3, બરાબર, અહીં 3 ટપકાને જોડશું. ચલો તમારે પણ મારી સાથે અહીં ટપકાને જોડવાના છે. 1, 2 ને 3. ચલો આ ટપકા આપણે જોડી દીધા. હવે અહીંથી પણ આપણે સરસ મજાના 3 ટપકાને જોડી દેશું. થઈ ગઈ ને સરસ મજાની ડિઝાઇન? હવે એના પછી આપણે
ત્રીજી ડિઝાઇન બનાવશું, એમાં એક બે અને ત્રણ ત્રણ ટપકાને જોડશું, પછી એના પછી પાછા ત્રણ ટપકા જોડશું, પછી ફરી પાછા ત્રણ ટપકા જોડશું, નહીં ફરીથી પાછા ત્રણ ટપકાને જોડશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ પેટર્ન સરસ મજાની બનાવી, બરાબર ને? હવે બીજી પેટર્ન બનાવી આવી રીતે. અહીં એક બે ત્રણ ને ચાર, ચાર ટપકાને જોડ્યા, એના પછી પછી ફરી ચાર ટપકાને જોડ્યા, અને અહીંથી આપણે ફરી જોડી દેશું. ચલો વિદ્યાર્થી મિત્રો, બની ગઈ ને સરસ મજાની પેટર્ન. હવે અહીં આપણે એના પછીની પેટર્ન બનાવશું. અહીં જોઈએ, અહીં આપણે બે ટપકાને જોડ્યું, પછી ફરીથી અહીંયા આ ટપકાને જોડશું, પછી અહીં જોડશું, પછી આને અહીંથી જોડશું, પછી આને અહીં જોડશું, બરાબર? પછી આપણે આ ચાર ટપકાને જોડી દેશું. જો વિદ્યાર્થી મિત્રો, બની ગઈ ને સરસ મજાની પેટર્ન. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આવી પેટર્ન બનાવવાની છે અને એમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી જોઈએ તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલા બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરો. તમારે હવે તમારી મનપસંદ ડિઝાઇન દોરવાની છે આ ટપકાનો ઉપયોગ કરીને. આ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ત્રણ ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિનો પૂર્ણ કરો. આપણે ચોરસ અને લંબચોરસ આકારો બનાવવાના છે. આપણે અહીં અડધી આકૃતિ આપેલી છે, આપણે તેને સ્કેલની મદદથી પૂર્ણ કરવાની છે. તમારે પણ મારી સાથે આ ચોરસ અને લંબચોરસ દોરવાના છે. ચાલો તમારે બધાને સ્કેલ લઈ અને મારી સાથે દોરવાનું છે. ચાલો અહીંયા આપણે આ ત્રણ ટપકા જોડીશું, એના પછી આપણે આવી રીતે જોડશું. બરાબર ને? હવે અહીં જોઈએ, અહીં પણ આપણે એક સરસ મજાનું ચોરસ બનાવવાનું છે. અહીં કેટલા છે? એક બે ત્રણ ચાર. હવે આપણે પણ અહીં ચાર ટપકા જોડવાના થશે. એવી રીતે ચાર ટપકા જોડી દેશું. અહીં પણ એક બે ત્રણ ચાર, ચાર ટપકા આપણે જોડી દીધા. થઈ ગયું ને સરસ મજાનો આકાર. હવે અહીં પણ આપણે એક બે ત્રણ ચાર ટપકા જોડ્યા છે, એવી રીતે એક બે ત્રણ ચાર ટપકા જોડશું. અને પછી અહીંયા કેટલા છે? એક બે ત્રણ ચાર. તો અહીં પાછા આપણે ચાર ટપકા જોડી દેશું. હવે એના પછી અહીંયા પણ આપણે એક બે ત્રણ ચાર, ચાર ટપકાને જોડશું, પછી અહીં ફરીથી જોડશું. થઈ ગયો ને આકાર. હવે આપણે અહીંયા લંબચોરસ કરવાનું છે. કેટલા ટપકા છે? એક બે ત્રણ ચાર પાંચ ને છ. તો આપણે અહીંયા છ ટપકા જોડશું. એક બે ત્રણ ચાર પાંચ ને છ, બરાબર ને? હવે અહીં ત્રણ ટપકા જોડી દેશું. થઈ ગયું ને લંબચોરસ આકાર. હવે અહીંયા સરસ મજાનું ચોરસ બનાવવાનું છે આપણે. જો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ અધૂરી હતી, એને આપણે પૂર્ણ કરી છે, બરાબર ને? આવી જ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ આકૃતિ પૂર્ણ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. પતંગ બનાવવાની છે, હોળી બનાવવાની છે, પાંદડું, તારો, ફૂલ અને માટલું, બરાબર? આમાંથી આ બધા આકારો તમારે અહીં બનાવવાના છે. આ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.